जवाबदारी लेवामां रिलायंस हमेशा अग्रेसर रह्यु छे। समाजना उत्थान माटे रिलायंस परिवार द्वारा अनेक सेवाकीय कार्यो करवामां आवे छे, जे अंतर्गत गरीब अने पछात वर्गना बाळकोने शिक्षण मळी रहे ते माटे नवतर पहल शुरू कराई। जामनगर जिल्लाना अंतरियाळ गामोमां साक्षरता माटे मोबाइल आंगणवाड़ी शुरू करवामां आवी। बंद पड़ेली एसटी बसने रिनोवेट करी आंगणवाड़ीमां फेरववामां आवी, साथे ज बाळकोने भणावी शके एवा शिक्षकोनी पसंदगी पण आज विस्तारमांथी करवामां आवी। आ शिक्षिकाओ आत्मनिर्भर बनी शके ते माटे पण व्यवस्था कराई छे। बसमां दोरવામાં આવેલા બાળચિત્રો સહિતની વિવિધ સુવિધાઓ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। મોટી સંખ્યામાં બાળકો આ આંગણવાડીમાં ભણી રહ્યા છે, ત્યારે આ બાળકોને અહીં પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે। હાલ તો જામનગર જિલ્લામાં મોબાઈલ આંગણવાડીનો પ્રોજેક્ટ જે છે એ ખૂબ જ ખ્યાતિ પામી રહ્યો છે। માતા પિતા પોતાના બાળકોને હોંશભેર આ આંગણવાડીમાં ભણવા માટે મોકલી રહ્યા છે। અંધારામાં દીવો કરવાનું કામ રિલાયન્સ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને જિલ્લા પંચાયતની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં મોબાઈલ આંગણવાડી શરૂ કરવામાં આવી છે, એટલે કે આંગણવાડી ઓન વ્હીલ્સ આ પ્રોજેક્ટ છે તે જિલ્લા પંચાયત સાથે મળી અને રિલાયન્સ દ્વારા કરવામાં આવ્યો છે। જે પ્રકારનો આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જૂની જે બસ છે તે બસ જોઈ શકાય છે, બસની અંદર જ આંગણવાડી બનાવવામાં આવી છે। અહીં પણ બાળકોના જે જુદા જુદા દ્રશ્યો છે તે જોઈ શકાય છે। અહીં બાળકો છે તે બાળકોને ખાસ કરીને શિક્ષણ આપવામાં આવતું હોય છે। અહીં જે બાળકો આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, તમે અહીંયા ભણવા માટે આવો છો? એટલે જે પ્રકારે જોઈ રહ્યા છો કાલી ગેલી ભાષામાં બાળકોને પણ મજા આવી રહી છે, ને જે આંગણવાડી ઓન વ્હીલ્સ એટલે કે જે એસટી ની બસ છે આ બસ ની અંદર જે આંગણવાડી તૈયાર કરવામાં આવી છે, ને આ આંગણવાડીની અંદર આપ પણ જોઈ રહ્યા છો ખાસ જે અલગ અલગ જુદા જુદા જે દ્રશ્યો છે તે પણ બનાવવામાં આવે છે, એટલે કે લોકોને આકર્ષણ થાય, બાળકોનું આકર્ષણ થાય તે માટે ખાસ અનોખો પ્રયાસ છે તે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રિલાયન્સ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કરી રહ્યો છે અને બાળકો પણ આ આંગણવાડીમાં ભળીને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।